આજે અમદાવાદમાં આરટીઓ તરફથી ટ્રાફિક ડ્રાઈવ જોવા મળનારું છે. તો અમદાવાદની બાર સ્કૂલ પર યોજવામાં આવી છે ટ્રાફિક ડ્રાઈવ, જ્યાં સ્કૂલ વેનના ફિટનેસ સર્ટિફિકેટ અને ગેસ કીટને તપાસવામાં આવી રહ્યા છે. કેપેસિટી કરતા વધારે બાળકો બેસાડાતા વાહન ચાલકો સામે પણ કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. તો વહેલી સવારથી જ આરટીઓ તરફથી આ કામગીરીની શરૂઆત થઈ ચૂકી છે, જ્યાં જે 12 જેટલી શાળાઓ છે ત્યાં પહોંચીને તપાસ કામગીરી શરૂ કરી દેવાઈ છે. ખાસ કરીને સીએન વિદ્યાલયમાં આ કાર્યવાહી હાથ ધરાઈ, જે માઉન્ટ કાર્મેલ સહિત 12 જેટલી સ્કૂલોમાં કાર્યવાહી હાથ ધરાઈ છે. આરટીઓની 12 જેટલી ટીમ દ્વારા આ કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. તો સાંજ સુધીમાં ખબર પડશે કે આખરે જે તમામ સર્વે છે અને જે આ કામગીરી છે આરટીઓ તરફથી તેમાં શું સામે આવે છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ મેગા ટ્રાફિક ડ્રાઈવ જોવા મળી હતી અને આજે વારો છે તમામ સ્કૂલોનું, જે સ્કૂલ બેન્ડ છે તેનું. કારણ કે કેપેસિટી કરતા વધારે બાળકોને બેસાડવામાં આવે છે ત્યારે ટ્રાફિકના નિયમોનું તમામ રીતે પાલન થાય તે માટે તંત્ર ખૂબ જ એલર્ટ છે અને હાલમાં કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે. ટ્રાફિક પર પોલીસની તવાઈ બાદ હવે સ્કૂલ વેનનો પારો આવ્યો છે. આરટીઓ દ્વારા વહેલી સવારથી સ્કૂલ વેન ચાલકો પર કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. શહેરના આંબાવાડી વિસ્તારની જો વાત કરીએ, આરટીઓની 12 જેટલી ટીમ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં સ્કૂલ વેનના ફિટનેસ સર્ટિફિકેટ અને ગેસ કીટની તપાસ કરવામાં આવી છે. આ ઉપરાંત વેનમાં વધારે બાળકો બેસાડવા મુદ્દે પણ વાહન ચાલકોને મેમો ફટકારાઈ રહ્યો છે. આ ઉપરાંત જો વાત કરીએ, લાયસન્સ વગર શાળાએ વાહનો લઈને આવતા વિદ્યાર્થીઓ સામે પણ કાર્યવાહી હાથ ધરાઈ છે. સુનીદાર સાહેબ આપણી સાથે છે. સર, આજની કાર્યવાહી શું છે? ખાસ કરીને અમને મળેલી ફરિયાદો કે ઓટો રિક્ષા, સ્કૂલ વાન એની અંદર ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડવામાં આવે છે, જે વાલીઓને ક્ષણિક લાભ અપાવે છે પણ લાંબા ગાળે નુકસાન થાય અથવા કોઈ નાનો મોટો અકસ્માત થાય એ રોકવાના હેતુથી, એ જાગૃતિના ઉદ્દેશથી. તદુપરાંત અમને અહીં આવ્યા પછી એ પણ મળ્યું છે કે ઘણા વાલીઓ અત્યારે હજુ સતર્ક નથી કે લાયસન્સ વગર બાળકોને પોતાના સ્કૂટર પણ ચલાવવા આપી દીધા છે, એટલે એવા પણ અમને કેસ મળ્યા છે. એ બાબતની કાર્યવાહી અત્યારે કરી રહ્યા છે. કુલ કેટલી ટીમો જોડાય છે, કેટલી સ્કૂલો પર આ કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે? પશ્ચિમ વિસ્તારની 12 જેટલી સ્કૂલો પર અત્યારે પ્રથમ રાઉન્ડમાં અમે કાર્યવાહી કરવાની આજે શરૂઆત કરી છે.